नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करू छू। मित्रों, आपणे जे सीरीज चाली रही छे डेली 5 क्वेश्चन, एमां आजे आपणे भाग नंबर 63 जोवाना छीए। तो मित्रों, हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकॉनने प्रेस करो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। અને મિત્રો, આપણી ચેનલના પ્લેલિસ્ટ પર ઘણા બધા વિષયના અલગ અલગ છે એ વિડીયો પણ આપણે મૂકેલા છે, એટલે કે ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતી સાહિત્ય, ભારતનો વારસો, તો આ બધા આપણે વિડીયો અગાઉ મૂકેલા છે, તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો। તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની, તો કે ભાઈ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ ચોથો, એટલે કે ચોથો ભાગ, ઓપ્શન બી પાંચમો, ઓપ્શન સી છઠ્ઠો અને ઓપ્શન ડી ત્રણ। તો કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ છે અને ઉપરાષ્ટ્રપતિનું પદ છે એમની જોગવાઈ છે એ કઈ અનુચ્છેદમાં? પહેલાં તો રાષ્ટ્રપતિની જોગવાઈ છે તો કે અનુચ્છેદ નંબર 52માં, એમાં સમાવેશ થાય છે। એટલે કે રાષ્ટ્રપતિનું પદ છે એમની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે ભાઈ અનુચ્છેદ નંબર 52માં। ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો કે 63માં એમનો ઉલ્લેખ જોવા મળે છે, કે અનુચ્છેદ નંબર 63માં છે એમનો ઉલ્લેખ જોવા મળે છે। હવે મિત્રો, આ અનુચ્છેદો છે એ કયા ભાગમાં આવે છે? જો એ આપણે ખ્યાલ હોય તો આપણે જવાબ સરળતાથી ટીક કરી શકીએ। જોઈએ ભાગ નંબર 4, કે જેમાં અનુચ્છેદ છે 36 થી 51। ભાગ નંબર 4માં ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 36 થી 51। ભાગ નંબર 5માં તો કે 52 થી 151, એટલે કે 52 છે અનુચ્છેદ છે, 52 થી 151 છે એ કઈ કયા ભાગમાં સમાવેશ છે અનુચ્છેદ? તો કે ભાઈ ભાગ નંબર 5માં। ભાગ નંબર 6માં જોઈએ તો કે અનુચ્છેદ 152 થી 237, અને ભાગ નંબર 3માં અનુચ્છેદ 12 થી 35નો સમાવેશ થાય છે। તો આને આધારે આપણે છે એ જવાબ આપણો સરળતાથી ટીક કરી શકીએ કે ભાઈ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે એ કયા અનુચ્છેદમાં આવશે? તો કે ભાગ નંબર 5માં છે એમનો સમાવેશ થાય છે। કેમ? તો કે ભાગમાં ક્યાંથી ક્યાં સુધી અનુચ્છેદ છે? તો કે ભાઈ અનુચ્છેદ 52 થી 151 સમાવેશ થાય, જેમાં 52 પણ સમાવેશ છે અને 63 પણ સમાવેશ છે। હવે મિત્રો, એને સાથે સાથે આપણે ભાગની પણ ચર્ચા કરી લઈએ તો કે ભાગ નંબર 4 એમનું નામ શું છે? તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। ભાગ નંબર 5માં તો કે સંઘ અથવા કેન્દ્ર, અને ભાગ નંબર 6માં રાજ્ય એટલે કે રાજ્યની માહિતી છે, અને રાજ્યના હોદ્દાની ચર્ચા અનુચ્છેદ 152 થી 237માં કરવામાં આવી છે। ભાગ નંબર 3માં તો કે મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ અથવા મૂળભૂત હકો એમનો સમાવેશ છે એ 12 થી 35માં કરવામાં આવ્યો છે। અને ભાગ નંબર 4 જેને આપણે વાત કરી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો આમાં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે। એની સાથે મિત્રો આટલી માહિતી આપણે યાદ રાખીશું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, ગુજરાતના પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી? ઓપ્શન એ મોતીભાઈ અમીન, ઓપ્શન બી નાનાભાઈ ભટ્ટ, ઓપ્શન સી બબલભાઈ મહેતા અને ઓપ્શન ડી અંબુભાઈ પુરાણી। તો આ જે પ્રથમ બુનિયાદી શાળા છે એ શરૂ કોણે કરી હતી મિત્રો? તો કે ઓપ્શન સી એટલે કે બબલભાઈ છે એમણે છે એ પ્રથમ બુનિયાદી શાળા છે એ શરૂ કરી હતી। હવે મોતીભાઈ અમીનની વાત કરીએ તો કે ભાઈ એણે 74 એજ્યુકેશન સોસાયટીની છે એ સ્થાપના કરી હતી। કઈ? તો કે 74 એજ્યુકેશન સોસાયટીની સ્થાપના છે એ કોણે કરી હતી? મોતીભાઈ અમીન, અને ગાંધીજીએ આને શું આપ્યું હતું? તો કે 74નું મોતી છે એ ઉપનામ આપ્યું હતું। કયું ઉપનામ આપ્યું હતું? તો કે 74નું મોતી છે એ ઉપનામ કોને આપ્યું હતું? તો કે ભાઈ મોતીભાઈ અમીનને। હવે નાનાભાઈ ભટ્ટની વાત કરીએ તો કે ભાઈ દક્ષિણા મૂર્તિ છે એ વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? તો એ પણ નાનાભાઈ ભટ્ટે કરી હતી। આ સિવાય લોકભારતી વિદ્યાપીઠ અને દક્ષિણા મૂર્તિ
આ બંનેની સ્થાપના સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે નાનાભાઈ ભટ્ટ. અને મિત્રો અમુભાઈ પુરાણી કે જેની ચર્ચા આગળના ભાગોમાં પણ કરી ગયા હતા, કઈ સંસ્થા? તો કે રૂપાયતન. રૂપાયતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે અંબુભાઈ પુરાણીએ છે એમની સ્થાપના કરી હતી. તો મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાં યાદ રાખીશું. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. તો કે ભાઈ બબલભાઈ મહેતા, તો કે પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરનાર. પછી મોતીભાઈ અમીન, તો કે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. આથી એમને ઉપનામ કહ્યું હતું ચરોતરનું, મોતી તરીકે ઓળખાતા હતા. નાનાભાઈ ભટ્ટની વાત કરીએ તો કે દક્ષિણામૂર્તિ અને લોક ભારતી સંસ્થાઓ છે એ સ્થાપના કોણે કરી હતી? તો કે ભાઈ નાનાભાઈ ભટ્ટ અને અંબુભાઈ પુરાણી કે જેણે રૂપાયતન સંસ્થા જે જૂનાગઢમાં આવેલી છે એમની સ્થાપના કરી હતી. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3. કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરે છે? એટલે કે કયો એક પ્રોગ્રામ છે આમાંથી, જે કે વિનઝિપ, પછી વિનસ્પેડ, વિનસ્ટાઇલ અને વિન માઇક્રો. તો કે આ જે ચાર ઓપ્શન આપને આપેલા છે એમાંથી કયો પ્રોગ્રામ એવો છે કે જે મોટી ફાઇલ હોય એને કઈ કરી દે છે, નાની ફાઇલમાં ફેરવી નાખે, કમ્પ્રેસ કરવું એટલે ટૂંકા કરી દે છે. તો કયો આવશે? તો કે ઓપ્શન એ વિનઝિપ છે, જે છે એ મોટી ફાઇલને શું કરી દે છે? તો કે નાની ફાઇલ કરી દે છે, એટલે કે એ આપણો સાચો જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. લીલેરો ઢાળ કોની સાહિત્ય રચના છે? ઓપ્શન એ પ્રિયકાંત મણિયા, ઓપ્શન બી દયારામ, ઓપ્શન સી કલાપી અને ઓપ્શન ડી પ્રેમાનંદ. તો કે આ લીલેરો ઢાળ છે એ કોની કૃતિ છે? તો કે ભાઈ ઓપ્શન એ પ્રિયકાંત મણિયાર છે એમની કૃતિ છે. અને આ મિત્રો આ કૃતિ છે એ ક્યારે થઈ હતી? કે મરણોપરાંત છે એ જાહેર કરવામાં આવી હતી. આ સિવાય દયારામ મિત્રો કે જેમની શું કયું પ્રકાર જાણીતો છે? તો કે ગરબી માટે ખૂબ જ જાણીતા છે, એટલા માટે જ એમને ગરબીના શું કહેવાય છે, પિતા. એટલે કે ગરબીની જે રચનાઓ છે એ કોની જાણીતી છે? દયારામની. આ સિવાય ગુજરાતની ગોપી તરીકે પણ પોતાની જાતને પોતે ઓળખાતા હતા. અને મધ્યકાલીન સાહિત્યમાં એમ કહી શકાય કે સૌ પ્રથમ કોઈ અક્ષરજ્ઞાન લીધું હોય એવા સાહિત્યકાર હતા તો કોણ હતા? દયારામ એ હતા. અને મિત્રો આ સિવાય દયારામની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ અને સાહિત્યના જે પ્લેલિસ્ટ છે એમાં આપણે દયારામનો વિડીયો પણ બનાવેલો છે, તો તમે ત્યાંથી જઈને સંપૂર્ણ માહિતી દયારામ વિશે લઈ શકો છો. પછી જોઈએ ઓપ્શન સી કલાપી કે જેમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એટલે કે પોતે એક રાજવી પરિવારમાંથી આવતા હતા અને પોતે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ એમનું પોતાનું યોગદાન આપેલું છે. આ સિવાય જોઈએ તો કે ભાઈ પ્રેમાનંદ, તો કે પ્રેમાનંદ છે એમનું કયા ક્ષેત્રે જે યોગદાન સારા પ્રમાણમાં જોવા મળે છે? તો કે આખ્યાન ક્ષેત્રે છે એમનું યોગદાન છે સારા પ્રમાણમાં જોવા મળે છે. અને આમણે આખ્યાનમાં ઘણી બધી રચનાઓ કરી છે, આથી એમના માનમાં પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક છે એ એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો કે વડોદરામાં એમનો જન્મ થયો હતો. કલાપીનો, તો કે લાઠીમાં એમનો જન્મ થયો હતો. તો મિત્રો આટલા માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 5. વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO, જેને આપણે શું કહીએ છીએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ લંડન, ઓપ્શન બી ન્યુયોર્ક, ઓપ્શન સી રોમ અને ઓપ્શન ડી જીનીવા. તો આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ભાઈ ન્યુયોર્કમાં છે એમનું વડું મથક આવેલું છે. એટલે આપણો જવાબ શું બનશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.